નમસ્કાર મિત્રો, આજે આપણે મળી રહ્યા છીએ 8 મે 2018 કરંટ અફેર્સ લઈને. તો આપણે સૌથી પહેલાં કરંટ અફેર્સથી ચાલુ કરીએ. હાલમાં જ ભારત સરકારે વર્લ્ડ બેંક સાથે એક અગ્રીમેન્ટ સાઇન કર્યું છે, એક સ્કીમ અંતર્ગત. જે સ્કીમ આ વર્ષના બજેટમાં અનાઉન્સ થઈ હતી અને તે આ વર્ષની સૌથી મોટી સ્કીમ ગણવામાં આવે છે, નેશનલ ન્યુટ્રિશનલ સ્કીમ પોષણ અભિયાન. આ સ્કીમ તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રાજસ્થાનના ઝુંઝુનું ડિસ્ટ્રિક્ટમાં લોન્ચ કરવામાં આવી હતી. અને આ પોષણ અભિયાન અંતર્ગત જે ભારતમાં ચાઇલ્ડ સ્ટન્ટિંગનો રેશિયો છે, ચાઇલ્ડ સ્ટન્ટિંગ એનો મતલબ એવો થાય કે બાળકની હાઇટ નો રેશિયો ડિવાઇડેડ બાય તેની એજ, જે વર્લ્ડ બેંકની ડેફિનેશન છે કે ન્યુટ્રિશન પોષણ તેને ન મળતા કોઈ પણ બાળકને જો પૂરતું પોષણ ન મળે તો તે બાળક લાંબા સમયે તેનામાં એક તો ગ્રોથ અટકી જાય, તેનું ઇનર ડેવલપમેન્ટ અટકી જાય અને તે કારણે તેની હાઇટ તેની એજ પ્રમાણે લાગે નહીં. તો આ વસ્તુને ચાઇલ્ડ સ્ટન્ટિંગ કહેવાય છે, જેનો ભારતમાં રેશિયો બહુ વધારે છે, 38.4% અત્યારે છે. તો આ પોષણ અભિયાન અંતર્ગત આ રેશિયો તે 38.4%થી લઈ અને 25% સુધી લઈ જવાનો એક એમ તે આ પોષણ અભિયાનમાં સિદ્ધ કરવામાં આવ્યું છે. તો આ પોષણ અભિયાન આ કામ તે 2022 સુધી કરે તેવી શક્યતા છે, તેવો એનો ટાર્ગેટ છે. એટલા માટે આ પોષણ અભિયાનના ફંડિંગ તે અત્યારે વર્લ્ડ બેંક સાથે અગ્રીમેન્ટ સાઇન કરવામાં આવ્યું છે અને તેમાંથી $200 મિલિયનનો ફંડ તે આપણને પોષણ અભિયાનમાં મળશે. આ પોષણ અભિયાન તેનું એક ફૂલફોર્મ પણ થાય છે, તેનું ફૂલફોર્મ છે પ્રાઇમ મિનિસ્ટર્સ ઓવર આર્કિંગ હોલિસ્ટિક ન્યુટ્રિશન સ્કીમ. તો આ પોષણ અભિયાન તેને ઇંગ્લિશમાં નેશનલ ન્યુટ્રિશન સ્કીમ કહેવામાં આવે છે. અને બાળકો જે કુપોષણના શિકાર બને છે તો તે લોકો માટે આપણે એ રેશિયો વધારેમાં વધારે ઘટાડી શકીએ તે જ આપણા માટે મહત્વનું છે. કારણ કે દુનિયામાં, સમસ્ત દુનિયામાં આ એક બહુ મોટો પ્રોબ્લેમ થઈ ગયો છે કે કુપોષણના લીધે સરખું ભોજન ન મળે, તેમાંથી સરખું ન્યુટ્રિશન ન મળે. તો તેથી જે લોકો, જે બાળકોને આ નથી મળતું તો તે આપણે ગવર્મેન્ટ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે. હવે આપણે જઈએ બીજા કરંટ અફેર્સ તરફ. ગવર્મેન્ટે હાલમાં જ 2015થી એક ફંડ ચાલુ કર્યું હતું, નિર્ભયા ફંડ. તો તે વુમન સેફ્ટી માટેનું એક ફંડ ચાલુ કરવામાં આવ્યું છે. અને તો આ જ સ્કીમ અંતર્ગત ભારત સરકાર દ્વારા સમસ્ત ભારતમાં 100 એવા ઓપન વન સ્ટોપ સેન્ટર OSC તે નવા સેટઅપ કરવાનું નક્કી કર્યું છે. અત્યાર સુધી સમગ્ર ભારતમાં આવા સેન્ટર તો હતા જ, પરંતુ આ વર્ષે પાછું એવા 100 સેન્ટર સેટઅપ કરવાનું નક્કી કર્યું છે કે જેમાં કોઈ પણ મહિલાને જો વાયલન્સનો સામનો કરવો પડે કોઈ પણ રીતે તો તેમને કાઉન્સેલિંગ પ્રોવાઈડ કરે આ સેન્ટર, તેમને રહેવાની સુવિધા આપે, તેમના ભોજનની સુવિધા આપે અને તે મહિલા જ્યાં સુધી પૂર્ણતઃ સ્વસ્થ અને માનસિક રીતે પણ સ્વસ્થ ન થઈ જાય ત્યાં સુધી આ સેન્ટરમાં રાખવાની તે ગવર્મેન્ટની જવાબદારી બને છે. તો આ જે સ્ટેપ લેવામાં આવ્યો છે તે વુમન અને ચાઇલ્ડ ડેવલપમેન્ટ મંત્રાલય દ્વારા લેવામાં આવ્યો છે, જેના અત્યારના હાલના કેબિનેટ મિનિસ્ટર છે માનેકા સંજય ગાંધી. અત્યાર સુધી ભારતમાં આવા 182 સેન્ટર હતા અને આ વર્ષે બીજા 100 સેન્ટર સ્થાપિત કરવાના છે. અને અત્યાર સુધી આ સમગ્ર સેન્ટરનો જો આપણે સરેરાશ કરીએ તો આખા ભારતમાં 1.3 લાખ મહિલાઓને આની સુવિધા પ્રાપ્ત થઈ ચૂકી છે. તો આ એક ગવર્મેન્ટનો સારો ઇનિશિયેટિવ કહેવાય કે મહિલાઓને વાયલન્સ થતા જે માનસિક અને શારીરિક રીતે જે અસ્વસ્થ રહે છે તો તેમને એક સુવિધા પૂરી પાડે છે. પરંતુ સરકારે આમાં કાયદો પણ એવો કડક બનાવવો જોઈએ કે આ વસ્તુ થતી જ અટકી જાય. તો આ વાત થઈ આપણે વુમન સેફ્ટી માટેની, જે ગવર્મેન્ટ દ્વારા 100 ઓપન વન સ્ટોપ સેન્ટર તે સ્થાપિત થવાના છે. હવે આપણે જોઈએ ત્રીજા કરંટ અફેર્સ. સૌથી પહેલીવાર ભોપાલમાં, જે મધ્યપ્રદેશમાં આવેલું છે, તેમાં સૌથી પહેલીવાર સ્માર્ટ સિટી મિશન અંતર્ગત જેટલા સ્માર્ટ સિટીના CEO છે, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર્સ, તેમની પહેલી મિટિંગ યોજાણી હતી, પહેલી કોન્ફરન્સ યોજાણી હતી. તો આ કોન્ફરન્સમાં જે ભોપાલમાં યોજાણી છે
તેમાં મ્યુનિસિપલ કાઉન્સિલ્સના અમુક લોકો આવેલા હતા, સ્ટેટ ગવર્મેન્ટના અમુક રિપ્રેઝેન્ટેટિવ આવેલા હતા અને સેન્ટ્રલ ગવર્મેન્ટના રિપ્રેઝેન્ટેટિવ આવેલા હતા. અને સ્માર્ટ સિટી અંતર્ગત જેટલા સીઈઓ છે તે પણ આવેલા હતા. તેમના દ્વારા એ ડિસ્કસ કરવામાં આવ્યું છે કે જે આપણે 100 સ્માર્ટ સિટી મિશન આપણે ચાલુ કર્યું છે તો એમાં કઈ કઈ સુવિધાઓ પૂરી પાડવી આપણે, પછી આપણે અત્યારે હાલના જે ચેલેન્જીસ છે તે કઈ રીતે આપણે તેનો સામનો કરવો, અને આ સ્માર્ટ સિટીના અમુક તે લોકોએ પોઈન્ટ્સ આપ્યા છે કે આટલી આટલી વસ્તુ તે સ્માર્ટ સિટીમાં ગણાવી શકાય. જેમ કે અત્યારે જે ચાલુ થઈ ગયું છે ઘણા બધા સિટીઝમાં કે બિલ્ડિંગ્સ ઉપર અથવા તો ઘર ઉપર તે સોલાર રૂફટોપ નાખવામાં આવે છે, પછી વધારે પડતા જે કેશ ફ્લોઝ છે તે ડિજિટલ કેશ ફ્લો કરવામાં આવે છે, પછી શહેરના રસ્તાઓ તે રીડિઝાઇન કરવામાં આવે છે એવી રીતે કે ટ્રાફિક ઓછામાં ઓછો રહે, કારણ કે વાહન તે ખરીદવાની સંખ્યા તો વધતી જ જાય છે, પરંતુ આપણે રસ્તા જેવા બનાવીએ, આપણે રસ્તા જેવા ડિઝાઇન કરીએ કે જેના લીધે બોટલનેક ક્રિએટ ન થાય, ક્યાંય આપણે ખીચ ક્રિએટ ન થાય અને ટ્રાફિકની સમસ્યા આપણે બહુ વધી ન જાય, તે માટે આ સ્માર્ટ સિટી મિશનના આવા અમુક પોઈન્ટ્સ પણ તેમાં ડિસ્કસ કરવામાં આવ્યા હતા. હવે આપણે જોઈએ ચોથા કરંટ અફેર્સ. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા એવું સૂચવવામાં આવ્યું છે કે હવે જે ફૂડ પેકેટ્સ વેચાવાના છે અને તેમાં જો કોઈ પણ જેનેટિકલી મોડિફાઈડ વસ્તુ વપરાણી હોય તો તે તમારે તે પેકેટમાં સ્પેસિફાઈ કરવું જરૂરી છે. આ FSSAI ના એક રિપોર્ટ દ્વારા સૂચવવામાં આવ્યું હતું, જેનું નામ છે ફૂડ એન્ડ સેફ્ટી રેગ્યુલેશન્સ ઓથોરિટી એક્ટ 2018માં આજ હમણાં રિપોર્ટ બહાર પડ્યો છે. તો તે રિપોર્ટ અંતર્ગત એવું સૂચવવામાં આવ્યું છે કે હવેથી જેનેટિકલી મોડિફાઈડ કોટન હોય, સોયાબીન હોય અથવા તો મસ્ટર્ડ હોય, તો આ બધી વસ્તુ જો યુઝ થતી હોય, બીજી કોઈ પણ વસ્તુ જે જેનેટિકલી મોડિફાઈડ હોય કે જેના જીન બદલાવી અને તેમાં ફેરફાર કરવામાં આવ્યો હોય, અને તે વસ્તુ જો કોઈ ફૂડ પેકેટમાં વપરાય, ખાવાની વસ્તુમાં વપરાય, તો તે તમારે ફૂડ પેકેટમાં સૂચવવું પડશે. હવે આપણે જોઈએ પાંચમા કરંટ અફેર્સ. હાલમાં જ ઇસરોએ જે IRNSS જે આપણી રીજનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ છે તે લોન્ચ કરી, તો તેમાં એટોમિક ક્લોક્સ અમુક ખરાબ થઈ ગઈ હતી કે જેના લીધે પ્રિસાઇસ લોકેશન, જે સચોટ લોકેશન આપણે સેટેલાઇટથી ભારતનું જોઈએ તો તે ન મળતું હતું, તો તેના માટે ઇસરોએ પોતાની એક એટોમિક ક્લોક ડેવલપ કરવાનું ચાલુ કરી દીધું છે અને તે ડેવલપ થઈ ચૂકેલી છે. અત્યારે તે ટેસ્ટિંગ ફેઝમાં છે. આ એટોમિક ક્લોક તે આ ન્યૂઝ તે આપણા માટે બહુ જ મહત્વના છે, કારણ કે આ એટોમિક ક્લોકનું જે ડેવલપમેન્ટ ફેઝ ચાલ્યું છે તે અમદાવાદના સ્પેસ એપ્લિકેશન સેન્ટરમાં ચાલ્યું છે, અને આ એટોમિક ક્લોક તે પૂર્ણતઃ અમદાવાદના સ્પેસ એપ્લિકેશન સેન્ટર દ્વારા ડેવલપ કરવામાં આવી છે. જો આ સક્સેસફુલી ડેવલપ થઈ જાય એટોમિક ક્લોક, તો ઇસરો તે દુનિયાભરમાં એવી અમુક જ સ્પેસની સંસ્થાઓ છે જે એટોમિક ક્લોક પોતાની રીતે બનાવી અને યુઝ કરે છે, તો ઇસરોનું પણ એ લિસ્ટમાં નામ આવી જશે. ઇસરોએ આ એટોમિક ક્લોક એટલા માટે બનાવી કારણ કે IRNSSમાં આપણે બે એટોમિક ક્લોક રાખી હતી જે ફેલ થઈ ગઈ હતી, એટલા માટે ઇસરોએ જમીન પરથી જ એક એટોમિક ક્લોકનું નિર્માણ કર્યું છે. આ એટોમિક ક્લોકનું નિર્માણ કરવાનું કારણ એ પણ છે કે એટોમિક ક્લોકમાં 100 મિલિયન વર્ષ થાય ત્યારે એક સેકન્ડની એરર આવે, ત્યાં સુધી એક એરર ન આવે, જ્યારે કે આપણે જે રેગ્યુલર આપણે વોચ પહેરીએ છીએ તેમાં દર એક મહિને 10-20 સેકન્ડની એરર આવે છે. એટલા માટે આ એટોમિક ક્લોક તે ઇસરો દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે અને તે પોતાની રીતે IRNSSમાં તે આ વાપરશે. જો આપણે થોડુંક એટોમિક ક્લોક વિશે સમજીએ તો એટોમિક ક્લોકમાં તે ટાઈમ કઈ રીતે ગણે છે, તે બે કમ્પાઉન્ડ છે, એક તો સીઝિયમ અને રુબિડિયમ, તો આ બે મટીરિયલથી એટોમિક ક્લોકમાં ટાઈમ ગણવામાં આવે છે. તે કઈ રીતે પોસિબલ છે? સીઝિયમ અને રુબિડિયમના જે અણુ હોય છે તે હાયર એનર્જી લેવલથી લોઅર એનર્જી લેવલ તે ટ્રાન્સફર થતા હોય છે, અને આ સમય દરમિયાન આ જે એનર્જી ટ્રાન્સફર થાય છે તે દરમિયાન તે બંને અણુ જે સીઝિયમના છે અથવા તો રુબિડિયમના છે તે લાઇટ એમિટ કરશે, અને લાઇટ એમિટ કરશે તેના ઉપરથી તેની ફ્રિકવન્સી કેલ્ક્યુલેટ કરી
અને ટાઈમ મેઝર કરવામાં આવે છે. તો આ ખાસ બે જ એવા મટીરિયલ છે કે જે એટોમિક ક્લોકમાં વપરાય છે, તો તે પણ આપણા માટે બહુ જ મહત્વનું બની જાય છે. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ શેર કરજો અને અમારા ચેનલની રેગ્યુલર અપડેટ્સ મેળવવા માટે અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.